म्यूकरमाइकोसिस सारवार मुद्दे कांग्रेसे कर्या छे आक्षेप। कांग्रेस प्रवक्ता मनीष दोषीए एएमसी पर आक्षेप कर्या। म्यूकरमाइकोसिस इंजेक्शन अंगे एएमसी पासे कोई ज नीति न होवानुं मनीष दोषीए जणाव्युं। साथे ज कह्युं के इंजेक्शन तो नथी पण एएमसी बाउंसर गोठवे छे। राज्यमां म्यूकरमाइकोसिस केस 10,000 थी वधु छे। सरकारनी छत्रछायामां रेमडेसिविर इंजेक्शननी काळाबजारी थई होवानो पण तेओए आक्षेप कर्यो। साथे ज कह्युं के इंजेक्शननी सरकार पासे कोई ज व्यवस्था नथी ने व्यवस्था नथी करी शकती। सरकार इंजेक्शन मळी जशे तेवी मात्र जाहेरातो करे छे। म्यूकरमाइकोसिसना दर्दीओने काळाबजारीओना हवाले छोड़ी देवामां आव्या छे। सरकार जाहेरातना बदले जाहेर हित माटे काम करे तेवुं पण मनीष दोषीए जणाव्युं। ગઈકાલે રાત્રે મ્યુકરમાઇકોસિસના બાબત અંગે અફરાતફરીમાં કોર્પોરેશને પોતે જાહેરાત કરી, પણ પ્રેસ નોટમાં તારીખ પણ નથી લખી। નીતિ તો કોઈ નથી, ક્યાં મળશે, કેવી રીતે મળશે, કઈ તારીખથી કેટલા વાગે મળશે એનો તો કોઈ ઉલ્લેખ નથી। તારીખનો પણ ઉલ્લેખ કરી નથી શક્યા, અને એમને પહેલા જેમ જાહેરાત કરી હતી એવી રીતે જાહેરાત કરી દીધી કોર્પોરેશને। અને એલજી હોસ્પિટલ આગળ અગાઉ પણ 3-3 દિવસથી જે લોકો મ્યુકરમાઇકોસિસના દર્દીઓ જેના સ્વજનો લાઇનમાં ઉભા છે, પણ એમને ક્યાંય મળતા નથી, ને આજે તો જાણવા મળે છે કે ગઈકાલથી તો બાઉન્સરો પણ મૂકી દીધા, જેથી કરીને અહીંયા ઇન્જેક્શનને બદલે જો કોઈ સ્વજન પોતાના દર્દીને બચાવવા, પોતાના સગાવાલાને બચાવવા માટે કંઈક ઉશ્કેરાટમાં આવે તો એમને બાઉન્સરો દ્વારા ટ્રીટમેન્ટ આપવાની, એટલે સરકાર એમને ટ્રીટમેન્ટ આપવા આ પ્રકારની માગે છે। ત્યારે મેં અગાઉ પણ કીધું હતું કે મ્યુકરમાઇકોસિસના કેસીસ વધી રહ્યા છે। સરકારે પોતે જે સત્તાવાર આંકડો આપ્યો એ 2281 કીધો, હકીકતમાં 10,000 કરતા વધુ બ્લેક ફંગસના દર્દીઓ ગુજરાતમાં છે। સરકારે આવી મહામારીમાં જેમ રેમડેસિવિરના અને બીજા દવાના બેફામ કાળાબજાર કરવા દીધા, રાજકીય રીતે કહું તો સત્તાવાર રીતે કહું છું કે બ્લેક માર્કેટિંગ કરવા માટે મોટા પાયે રાજકીય છત્ર આપ્યું।